પાટણના હારી સિવિલ હોસ્પિટલ ખાતે સરકારના કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે કોરોના વેક્સિન લીધી હતી। હારી સિવિલ ખાતે દિલીપજી ઠાકોરે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો। હારીના જનિયાણા સ્કૂલના માલિક હર્ષુભાઈ ઠક્કર પરિવાર સાથે કોરોના રસી કોરોના વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે તેમ કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું। કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને કોરોના રસી લેવા માટે અપીલ પણ કરી હતી। કોરોનાની મહામારી ચાલી રહી છે, આ મહામારીની સામે માસ ભેળવા માટે એની સામે ઝઝૂમવા માટે ભારતીય વૈજ્ઞાનિકોએ આપણે સ્વદેશી વેક્સિન બનાવી છે અને આપણી આ સ્વદેશી વેક્સિન દેશમાં ને સમગ્ર વિશ્વના દેશોની પણ ખૂબ મોટા પ્રમાણમાં માગ ઊભી થઈને આપણે બીજા વિશ્વના દેશોને પણ આપણે વેક્સિન આપી દઈએ। મેં પણ આજે કોરોનાની વેક્સિન લીધી છે। સમગ્ર પ્રજાજનોને પણ વિનંતી કરું, કોઈ પણ જાતનો ડર રાખ્યા સિવાય આ વેક્સિનની કોઈ આડઅસર થવાની નથી અને વિશ્વની અંદર સર્વશ્રેષ્ઠ આપણી ભારતની વેક્સિન છે। આપ સૌ પણ વેક્સિન લઈને કોરોનાના જંગ સામે જીતવા માટે આપ સૌ પણ આગળ વધો એવી મારી વિનંતી।